નમસ્કાર મિત્રો, ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 28મા એપિસોડમાં જઈ રહ્યા છે, તો ચાલો આપણે વાત કરીએ ચાલવાની. એટલે કે આજનો મુખ્ય શબ્દ આપણો છે વોક. અને ચાલવાની ક્રિયા જુદી જુદી રીતે થતી હોય અને એના માટે જુદા જુદા શબ્દો હોય અંગ્રેજી ભાષામાં. તો ચાલો આપણે વાત કરીએ. જે સૌથી વધારે સામાન્ય રીતે વપરાતો, જે ન્યુટ્રલ મિનિંગવાળો કોઈ શબ્દ કહીએ તો એ વોક છે. આઈ વોક એવરી મોર્નિંગ. અને એ વર્બ તરીકે પણ આવે અને નાઉન તરીકે પણ આવે. આઈ ગો ફોર અ વોક એવરી મોર્નિંગ, તો એમાં વોક એ નાઉન છે. અને આઈ વોક એવરી ડે, તો એમાં વોક એ વર્બ છે. તો આજે આપણે માત્ર ક્રિયાપદ હોય તેવા શબ્દોની વાત કરીશું. વોકના સમાનાર્થી શબ્દો, સિનોનિમ્સ. તો વોક એ ન્યુટ્રલ મિનિંગ છે. ત્યાર પછી છે સ્ટ્રાઇડ. એટલે તમે લાંબા ડગલા માંડતા હોય, એકદમ દ્રઢ નિશ્ચયથી ચાલતા હોય, તો એના માટે તમે સ્ટ્રાઇડ વાપરી શકો. ત્યાર પછી માર્ચ. તમે સોલ્જર્સ જે માર્ચ કરતા હોય, આર્મીની અંદર તમને ખ્યાલ હશે કે એ લોકો જે કૂચ કરતા હોય, તો એમાં કેવા કે રિધમિક અને મોટા અવાજથી જે લોકો ચાલતા હોય, તો એને આપણે માર્ચ. ત્યાર પછી તમે જમ્યા પછી ધારો કે લટાર મારવા નીકળ્યા હોય, બગીચામાં ફરતા હોય, તો એને સ્ટ્રોલ. એ વર્બ અને નાઉન, મોટેભાગના આ શબ્દોમાં વર્બ અને નાઉન બંને આવતા જ હોય છે. તો ટેક અ સ્ટ્રોલ અથવા સ્ટ્રોલ પોતે પણ વર્બ તરીકે વાપરી શકાય. એકદમ રિલેક્સ્ડ, આરામથી તમે લટાર મારતા હોય. એના જેવો જ અર્થવાળો શબ્દ છે એમ્બલ. એ પણ એકદમ રિલેક્સ, આરામથી માત્ર આનંદ માટે તમે ચાલતા હોય, તો એ એમ્બલ. ત્યાર પછી કોઈ આમ તેમ ભટકતું હોય વગર કારણે, વોન્ડર. વોન્ડર શબ્દ ઘણી બધી રીતે વપરાય છે આમ તો, પણ એમાંનો એક અર્થ છે કે આમ તેમ વગર કારણે ભટક્યા કરવું, ચાલ્યા કરવું, વોન્ડર. એમાં કોઈ ધ્યેય નહીં હોય, એઇમલેસ હોય, એઇમલેસ વોન્ડરિંગ હિયર એન્ડ ધેર. ત્યાર પછી છે પ્લોડ. તમે બહુ થાકી ગયા હોય, કંટાળી ગયા હોય અને એકદમ ઢીલા ધીમા પગલા માંડતા હોય અને ચાલતા હોય, તો એને આપણે પ્લોડ. ખેતરમાં કામ કરીને છેલ્લે ખેડૂત જ્યારે પાછો ફરતો હોય, થાકી ગયો હોય સાંજે, તો એને થાક લાગતો હોય, તો એ વખતના એના જે પગલાં છે એના માટે પ્લોડ. તમે કોઈ વ્યક્તિના સમાચારની રાહ જોતા હો અને તમે ચિંતાતુર હો અને ઘરમાં એક રૂમની અંદર તમે ડગલા માંડતા હોય એક બાજુથી બીજી તરફ, તો એના માટે શબ્દ છે પેઇસ. હી પેઇસ્ડ ઇન ધ રૂમ. તો એમાં એ ચિંતા પણ બતાવે છે, એક તરફથી બીજી તરફ ચાલવું. અને અગાઉ જેમ તમે સ્ટ્રોલ અને એમ્બલ જોયા, તેવા જ અર્થમાં એક સોન્ટર, તો એ પણ એકદમ રિલેક્સ્ડ, આરામથી ફરતા હોય તમે, ચાલતા હોય બગીચામાં, એ અર્થમાં છે. ટ્રજ. તમે કંટાળી ગયા હોય, થાકી ગયા હોય અને ધીમા પગલાં માંડતા હોય, તો પ્લોડના એક સમાનાર્થી તરીકે લઈ શકાય ટ્રજ. ત્યાર પછી એક છે પેટ્રોલ. તમે પોલીસ ડિપાર્ટમેન્ટની તમે કદાચ વેન જોઈ હોય, જે પેટ્રોલિંગ વેન હોય, તેવી રીતે પેટ્રોલ એ ચાલવાના અર્થમાં પણ આવી શકે. તમે ખાસ દેખરેખ રાખતા હોય, નજર રાખતા હોય, કોઈ ડેન્જર તો નથી ને, યુ કીપ અ વોચ કોઈ એરિયા પર કે કોઈ સ્થળ પર, તો તે વખતનું જે ચાલવાનું હોય તેને પેટ્રોલિંગ, પેટ્રોલ વર્બ તરીકે છે. તો આ બધા વોકના સમાનાર્થી છે. અને આ સિવાય તો ઘણા બધા શબ્દો છે, તમે જાતે શોધી નાખજો વોકના સમાનાર્થી શબ્દો. અને જો શક્ય હોય તો કોમેન્ટમાં તમે લખજો પણ એ શબ્દો, કે બીજાને ખબર પડે કે આવા પણ અંગ્રેજીમાં વોકના સમાનાર્થી છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર. આપના સૂચનોની હું રાહ જોઉં છું. નમસ્કાર.